સુરત શહેરના અઠવાગેટ પાસે આવેલી મેટાસ હોસ્પિટલના નોન કોવિડ વોર્ડમાં આગનો બનાવ સામે આવ્યો, જેના કારણે અફરાતફરી મચી. ઉલ્લેખનીય છે, કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ લાગી ત્યારે વોર્ડમાં ફક્ત બે દર્દીઓ હતા, જેને લઈને મોટી જાનહાળી ટળી. હાલ તો બંને દર્દીને અન્ય હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. પ્રાથમિક તપાસમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ફાયરની ટીમ સમયસર આવી ગઈ, મોટી જાનહાની ટળી. ઉલ્લેખનીય છે, અગાઉ આયુષ હોસ્પિટલમાં પણ આગનો બનાવ સામે આવ્યો હતો. સુરત શહેરના લાલ દરવાજા ખાતે પરમ ડોક્ટર હાઉસના બંધિયાર બિલ્ડિંગમાં પાંચમા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઈસીયુમાં રવિવારે મધરાતે ઓવરલોડિંગના કારણે એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ સામે આવ્યો હતો, જેના કારણે ભારે અફરાતફરી મચી હતી. 18 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ પણ કરવામાં આવ્યા હતા. કરુણાંતિકા એ હતી કે ક્રિટિકલ દર્દીઓ વેન્ટિલેટર હટાવીને પાંચમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી લાવ્યા બાદ 9 જેટલી એમ્બ્યુલન્સ દ્વારા સ્વીમેર, સંજીવની અને સિમ્સ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. હજુ દર્દીઓને દાખલ કરવામાં આવે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. પરંતુ આજે જે ઘટના બની કે તેમાં ફક્ત વોર્ડમાં બે જ દર્દીઓ દાખલ હતા, જેને લઈને મોટી જાનહાની ટળી હતી. હાલ તો બંને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.